કડોદરા નગર ખાતે આજ રોજ કોરોના વોરિયર્સને પીપીઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતના કડોદરા નગર ખાતે આજ રોજ કોરોના વોરિયર્સ ગણાતા પોલીસકર્મી, ડોક્ટરો, નર્સ તેમજ સાફ સફાઈ કર્મચારીઓને પીઈપી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે પીઈપી જે વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો તરીકે ઓળખાય છે, જે હાલની પરિસ્થિતિને જોતા કોવિડ-19 જેવી મહામારીને પહોંચી વળવા ખૂબ મહત્વનું તેમજ અગત્ય બની રહેતું પાસું છે. દેશમાં રોજેરોજ જે રીતે કોરોના વાયરસના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે દેશના ઘણા એવા રાજ્યોમાં લોકરક્ષક, પોલીસ જવાનો, ડોક્ટરો, નર્સો, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ સહિત સાફ સફાઈ કર્મચારીઓને જે રીતે કોરોના વાયરસના ઝપેટમાં આવતા જોવા મળી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષા ખૂબ જ અગત્યની હોય જેનાથી બચવા માટે આ કોરોના યોદ્ધાઓને પીઈપી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પીઈપી કીટનું વિતરણ પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે આવેલ વિવાહ પેકેજિંગ દ્વારા 100 જેટલી કીટ તેમજ શ્રી નવ ચેતના જન સેવા ટ્રસ્ટ તરસાડી તાલુકો માંગરોલ દ્વારા 50 જેટલી પીઈપી કીટનું જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, કડોદરા નગર કારોબારી અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈ તેમજ કડોદરા નગરપાલિકાના નગર સેવકો દ્વારા આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિલીપસિંહ રાઠોડ, પ્રમુખ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી. આજે જે આ કીટ વિતરણનો કાર્યક્રમ હતો એનામાં વિશેષ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં કોરોના વાયરસની મહામારીનું સંક્રમણ થઈ રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં સમગ્ર દેશની અંદર અને હવે તો કદાચ વિશ્વની અંદર પણ આ કોવિડની સામે લડત ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ વિજયભાઈ રૂપાણી સાહેબની આગેવાનીમાં અને સુરત જિલ્લામાં ભરતસિંહજી પરમારના માર્ગદર્શનમાં ગણપતભાઈ વસાવા સાહેબ અને ઈશ્વરભાઈ પરમાર સાહેબ ની આગેવાનીમાં ધારાસભ્યશ્રીઓ, સંગઠનના તમામ પદાધિકારીઓ, હોદ્દેદારો, બધા જ લોકો છેલ્લા 1-1.5 મહિનાથી આ મહામારીની સામે ક્યાં તો સેવા કાર્યમાં જોડાયા છે, ક્યાં તો કોઈને કોઈ કાર્યની અંદર જોડાયેલા છે. ત્યારે જિલ્લા ભાજપ તરફથી પણ મારા નવચેતના જનસેવા ટ્રસ્ટ દ્વારા 26 માર્ચથી 8 એપ્રિલ સુધીમાં શરૂઆતના તબક્કામાં જ 1 લાખ જેટલા માસ્કનું વિતરણ આપણે કર્યું છે. અને ત્યારબાદ ડૉક્ટર મિત્રો સાથે જે વાત થઈ કે ભાઈ ઓપીડીની અંદર જ્યારે અમારે પેશન્ટને તપાસવાનો હોય છે ત્યારે અમને તકલીફ થાય છે, કારણ કે પેશન્ટ કોરોના વાયરસનો સંક્રમિત છે કે નથી, એટલે એને આધારે જિલ્લાની અંદર મેં પણ નક્કી કર્યું કે ભાઈ 3000 જેટલી કીટ બનાવીને ડૉક્ટર મિત્રો, નર્સ બહેનો, પોલીસ મિત્રો, સફાઈ કામદારશ્રીઓ, પત્રકાર મિત્રો, આ બધા જ લોકોને પણ આ મહામારીની અંદર કોઈકને કોઈક જગ્યાએ જવાનું થતું હોય છે, ત્યારે એવા સંજોગોની અંદર સમગ્ર જિલ્લાની અંદર આવા કોરોના વોરિયર્સને પણ આ પીપીઈ કીટ આપવાની જરૂર છે. અને એ મુજબ ગઈકાલે માંગરોળ ખાતે આપવામાં આવી અને આજે કડોદરાની અંદર અંકુરભાઈ દેસાઈ, મોહનભાઈ, શૈલેષભાઈ બધાની હાજરીની અંદર આપણે આ કીટનું વિતરણ બધા જ કોરોના વોરિયર્સને કર્યું છે. જ્યારે આજે હજુ લોકડાઉન હજુ 9 દિવસ બાકી છે, ત્યારે આપણે દેશવાસીઓને આપણે શું સંદેશો આપવા માંગો છો? એક જ સંદેશો છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો અને સરકારની જે કંઈ સૂચના છે એ સાબુથી હાથ ધોવાની હોય કે પછી સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું હોય, બધી સૂચનાનું પાલન કરો અને આઝાદી પછીના કાળની અંદર દેશની અંદર જે મહામુશ્કેલી આવી છે એની અંદર નાની મોટી પણ આપણે કંઈક કમસે કમ ઘરે રહીને પણ દેશ સેવા કરીએ એવી મારી સૌને અપીલ છે.